नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ દોળકિયા. જેલેન્સકી તે નામ જેના કારણે યુક્રેન આજે પણ રશિયા સામે ઘૂંટણીએ નથી પડ્યું. આ વાત આખી દુનિયા જાણે છે, તમે પણ તે જ વિચારતા હશો. પણ યુક્રેનમાં કોઈ છે જે જેલેન્સકી કરતાં પણ વધુ બહાદુર છે, જેલેન્સકી કરતાં વધુ દુશ્મનો સામે ઝઝૂમનારું છે. એટલું જ નહીં, ખુદ તે જેલેન્સકીની તાકાત પણ છે. તેમના કારણે જ જેલેન્સકી આજે રશિયા સામે દિવાલ બનીને ઊભા છે. તમને ખબર છે કે તે વ્યક્તિત્વ આખરે છે કોણ? તે એક મહિલા છે, ફેશન આઇકોન, જેટલી ખૂબસૂરત તેટલી જ હિંમતવાળી. તે જેલેન્સકીનો જીવ છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, જેલેન્સકીની પ્રેમ કહાની. તે જેટલી સુંદર છે રશિયા માટે તેટલી જ ખતરનાક છે. તેની હિંમત રશિયાને સીધો પડકાર છે. તેની ગર્જના રશિયાને સીધો જવાબ છે. તેની આંખોમાંથી વહે છે યુક્રેનના માસૂમોના આંસુ. નાટો નહીં, અમેરિકા નહીં, યુરોપના દેશો નહીં, જેલેન્સકીની તાકાત છે આ મહિલા. જેના કારણે જેલેન્સકી રશિયાને ટક્કર આપી રહ્યા છે. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ હોય છે. જેલેન્સકીની આ હિંમત અને સફળતા પાછળ છે તેમનો પ્રેમ, તેમની પત્ની ઓલેના જેલેન્સકી. જો ઓલેનાએ યુદ્ધ દરમિયાન જેલેન્સકીને સાથ ન આપ્યો હોત તો આ સંકટના સમયમાં જેલેન્સકીની હિંમતે પણ જવાબ આપી દીધો હોત. જેલેન્સકી જ્યાં યુદ્ધના મેદાનમાં રશિયાને તાબડતોડ જવાબ આપી રહ્યા છે, બીજી તરફ તેમની પત્ની સોશિયલ મીડિયા પર રશિયા વિરુદ્ધ આગ ઓકી રહી છે. યુદ્ધમાં પતિ સાથે ખભેથી ખભો મિલાવી ચાલનારી ઓલેનાએ રશિયાના પ્રોપેગેન્ડા વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. આ જ કારણ છે કે જેલેન્સકી પછી તે રશિયાનો ટાર્ગેટ નંબર 2 છે. ખુદ જેલેન્સકીએ આ વાતની પુષ્ટિ કરી છે. Всім добрий вечір. Лідер фракції тут. Голова офісу президента тут. Прем'єр-міністр Шмигаль тут. Подоляк тут. Президент тут. Всі ми тут. Наші військові тут. Громадяни суспільства тут, всі ми тут. Захищаємо нашу незалежність, нашу державу. І так буде і далі. Слава нашим захисникам, слава нашим захисницям. Слава Україні! જેલેન્સકી ને તે ખબર છે કે તેમનો પરિવાર ખતરામાં છે, છતાં પણ તેઓ ડગ્યા નહીં. કેમ કે ઓલેના તેની સાથે ઊભી રહી. બે બાળકોની માતા ઓલેનાએ મમતાની જગ્યાએ પોતાની ફરજને આગળ રાખી. ઓલેનાના આ શબ્દો તેમની હિંમત બતાવી રહ્યા છે. આજે હું ડરીશ નહીં, હું આંસુ નહીં પાડું, હું શાંત રહીશ અને આત્મવિશ્વાસ રાખીશ. મારા બાળકો મને જોઈ રહ્યા છે, હું તેમની સાથે અને મારા પતિ સાથે ઊભી રહીશ, તમારી સાથે ઊભી રહીશ. જેલેન્સકીના જીવ પરના ખતરાને જોતા અમેરિકાએ તેમને શરણ આપવાની વાત કરી હતી, જેને જેલેન્સકીએ ફગાવી, ત્યાં સુધી કે ઓલેનાએ પતિને છોડીને અમેરિકા જવા ઇનકાર કરી દીધો. મારા સ્નેહીજનો, યુક્રેનના લોકો, હું તમને આજે જોઈ રહી છું. હું ટીવી પર, રસ્તા પર, ઇન્ટરનેટ પર બધાને જોઈ રહી છું. હું તમારી પોસ્ટ અને વિડીયો જોઉં છું. શું તમને ખબર છે, તમે અતુલ્ય છો. મને તમારી સાથે આ દેશમાં રહેવા પર ગર્વ છે.
જેલેન્સ્કી અને ઓલેનાની જિંદગી કોઈ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ કરતા ઓછી નથી. જેલેન્સ્કી અને ઓલેનાની લવ લાઈફ. ઓલેના અને જેલેન્સ્કીની પ્રથમ મુલાકાત ક્રિવો રોક નેશનલ યુનિવર્સિટીમાં થઈ હતી. ઓલેના ત્યાંથી આર્કિટેક્ચર અને જેલેન્સ્કી કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા. જેલેન્સ્કી પહેલી મુલાકાતમાં જ ઓલેનાને જોઈ તેના પર ફિદા થઈ ગયા હતા. જિંદગીના તાર પહેલી વાર ત્યારે મળ્યા જ્યારે બંને એક વાર રસ્તામાં ભેટ્યા. ઓલેના એક વિડીયો ટેપ લઈને જઈ રહી હતી. જેલેન્સ્કીએ જોવાના બહાને તેમની પાસેથી ટેપ લીધી અને પાછી આપવાનું બહાનું ધરી તેમની પાસેથી નંબર લીધો. જો કે આ વિડીયો ટેપને જેલેન્સ્કી પહેલા જ જોઈ ચૂક્યા હતા. અભ્યાસ બાદ જેલેન્સ્કીએ કાયદામાં કરિયર બનાવવાની જગ્યાએ કોમેડીમાં કરિયર બનાવ્યો. તો ઓલેનાએ પણ સ્ક્રિપ્ટ રાઇટિંગમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. કિસ્મતે ફરી એકવાર બંનેને એક સાથે ભેટો કરાવ્યો. 1997માં જેલેન્સ્કીએ એક પ્રોડક્શન કંપની ખોલી જ્યાં ઓલેનાએ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં એકબીજા સાથે મુલાકાતો વધી. સપ્ટેમ્બર 2001માં બંનેએ લગ્ન કરી લીધા. જેલેન્સ્કીએ સર્વન્ટ ઓફ ધ પીપલ્સ નામની એક સિરીઝ બનાવી. તેની સ્ક્રિપ્ટ ઓલેનાએ જ લખી હતી. તેનાથી જેલેન્સ્કી ખૂબ જ જાણીતા બની ગયા. જેલેન્સ્કીએ પછી ચૂંટણી લડી તો લોકોએ તેમને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા. બંનેની જવાબદારી બદલાઈ પણ ન બદલાયો તેમની વચ્ચેનો પ્રેમ. તેનો પુરાવો છે આ યુદ્ધ. જ્યારે પોતાના પતિ પર સૌથી મોટા ખતરા વચ્ચે પતિના માથે મોત ભમી રહ્યું છે ત્યારે પતિ સાથે અડીખમ ઊભી છે. હવે તે સોશિયલ મીડિયામાં રશિયા સામે જંગે ચડી છે. યુક્રેનના લોકો ક્યારેય હાર નહીં માને, હથિયાર હેઠા નહીં મૂકે. મારા દેશ સાથે જે થયું છે તેના પર વિશ્વાસ કરવો અઘરો છે. ક્રેમલિન એક પ્રોપેગન્ડા સંસ્થા છે જે યુક્રેન પર હુમલાને એક વિશેષ અભિયાનનું નામ આપી રહ્યું છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે નાગરિકોને નુકસાન નહીં પહોંચાડે, પણ નાગરિકોનો નરસંહાર કરવામાં આવ્યો. યુદ્ધનો અંત શું થશે તે કોઈને નથી ખબર, પણ વોરિયર જોડીને દેશ અને દુનિયા સલામ કરી રહી છે. યુદ્ધનો અંત શું થશે તે કોઈને ખબર નથી, પણ વોરિયર જોડીને દેશ અને દુનિયા સલામ કરી રહી છે. યુક્રેન પર રશિયાના તાબડતોડ હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી પોતાના સૈનિકોને મળવા હોસ્પિટલ પહોંચ્યા. રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ ત્યાં યુદ્ધમાં ઘાયલ થયેલા સેનાના જવાનોને મળી તેમના ખબર અંતર પૂછ્યા. કેટલાક સૈનિકો રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા. તેમણે સૈનિકોની હિંમત માટે આભાર માન્યો અને તેમને સન્માનિત પણ કર્યા. સાથે તેમની સારવાર કરનારા ડોક્ટરો પાસે તેમના સ્વાસ્થ્ય અંગે પણ પૂછ્યો. યુક્રેનની રાજધાની કીવ પર રશિયા હવે ગમે ત્યારે કબજો કરી શકે છે. રશિયાની સેના કીવની નજીક પહોંચી ગઈ છે અને સતત ભીષણ બોમ્બમારો કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પુતિનના સૈનિકોએ કીવને ત્રણ બાજુથી ઘેરી લીધું છે અને કીવના કિલ્લા પર રશિયાનો ઝંડો લહેરાવવા માટે ત્રણ બાજુથી રશિયાની સેના જોરદાર હુમલો કરી રહી છે. કીવની આસપાસના વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કર્યા બાદ હવે બધી તૈયારી કીવ પર કબજો કરવાની છે, જેનું ફાઇનલ કાઉન્ટડાઉન ચાલુ છે. 19મા દિવસે યુક્રેનથી તબાહીની કેટલીક તસવીરો સામે આવી રહી છે. કીવમાં જેલેન્સ્કી અને તેમના પત્ની રશિયાની સેના સામે ઝીંક ઝીલવા તૈયાર છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
વિરમબાદ આપનું સ્વાગત છે. રશિયા અને યુક્રેન વચ્ચે 19 દિવસથી યુદ્ધ ચાલુ છે, જેના કારણે યુક્રેનમાં ચારે બાજુ તબાહી અને બરબાદી છે. જેલેન્સ્કીની અપીલ પર દુનિયાભરના દેશો તેમની મદદ કરી રહ્યા છે, પણ આ યુદ્ધમાં એક એવો યોદ્ધા સામેલ થયો છે કે જેની બંદૂકની દરેક ગોળી પર મોત લખ્યું છે. દુનિયા તેને કોડનેમથી જાણે છે. રશિયા યુક્રેન યુદ્ધમાં આ પ્રકારનું પ્રચંડ ફાયરિંગ, ટેન્ક યુદ્ધ અને મિસાઇલ હુમલાઓને 3 અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે, પણ ન તબાહી અટકી છે, ન મૃતકોના આંકડાઓ ઓછા થયા છે. યુક્રેન પર પૂર્વથી હુમલો થયો, પશ્ચિમથી અટેક કર્યો, ઉત્તરથી મિસાઇલ છોડી, દક્ષિણથી યુક્રેન પર વાર કર્યો. રશિયાના પ્રચંડ પ્રહારથી યુક્રેનમાં ચારે બાજુ હાહાકાર છે. યુક્રેનમાં ભયંકર તબાહી. રશિયાની સેના અને યુક્રેનની સેના વચ્ચે કીવ પર કબજાની જંગ ભીષણ થઈ છે. રશિયાની સેના માત્ર કીવને જ નિશાન નથી બનાવી રહી, પણ રશિયા હવે યુક્રેનના કેટલાય શહેરોને નિશાન બનાવી રહી છે. યુક્રેનના મોટાભાગના શહેરોમાં ધુમાડા જોઈ શકાય છે, જેને રોકવા માટે યુક્રેનમાં એન્ટ્રી થઈ છે દુનિયાના સૌથી સારા સ્નાઇપરની. તે જ સ્નાઇપર જેને અફઘાનિસ્તાનમાં પોતાની બંદૂકથી હાહાકાર મચાવ્યો હતો. ઇરાકમાં પોતાની તાકાત બતાવી ચૂક્યા છે, જે સીરિયામાં શક્તિ પ્રદર્શન કરી ચૂક્યા છે. આ સ્નાઇપર પર હવે રશિયાની સેનાને ધૂળ ચાટતી કરવા યુક્રેનમાં આવ્યા છે, જેના અસલી નામ અંગે દુનિયાને કંઈ ખબર નથી. બધા જાણે છે તેમનું કામ, અને તેમનું કામ છે દુશ્મનોને મોતને ઘાટ ઉતારવાનું, કેમ કે તેમની ગોળી પર 100% મોતનું નામ લખ્યું હોય છે. દુનિયાને બસ તેમના એક સિક્રેટ નામ અંગે ખબર છે, વલી. ગુપ્ત નામ વલી. સ્નાઇપર એટલે તે વ્યક્તિ જે દેખાતો નથી, પણ તેના નિશાના પર જે વ્યક્તિ હોય છે તે જીવતો નથી બચતો. સ્નાઇપર એટલે હાલતું ચાલતું મોત, જે એકદમ હવાની જેમ છે, જે ન જોવા મળે છે અને ન કોઈને સંભળાય છે, પણ તેની બંદૂકથી નીકળેલી ગોળી તેની હાજરીનો અનુભવ કરાવે છે. સ્નાઇપર એટલે તે નિશાનેબાજ જે પોતાના શ્વાસ રોકી, હાથમાં બંદૂક રાખી, પોતાના શિકાર પર નજર રાખે છે, અને જેવી તેના શિકારની આછી પાતળી રૂપરેખા જોવા મળે છે, ટ્રિગર પર પોતાની આંગળી હરકતમાં આવે છે, અને પછી બંદૂકની નળીમાંથી નીકળી લગભગ 3400 ફૂટ પ્રતિ સેકન્ડની સ્પીડે મોત સીધું શિકારના શરીરને વિંધી નાખે છે. આ તસવીરો તમને જરૂર ફિલ્મી લાગતી હશે, પણ વર્ષ 2017માં આવું જ થયું હતું. વર્ષ 2017,
ઈરાક. વર્ષ 2017માં આઈએસઆઈએસનું એક આતંકવાદી ઈરાકમાં આવી રીતે જ માર્યો ગયો હતો. જોવામાં તો આ ઘટના એકદમ સામાન્ય લાગતી હશે, પણ આ કિલિંગે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 2017માં તો આ ઘટનાનો માત્ર ઉલ્લેખ જ થયો હતો. કેનેડાની સેનાએ પોતાના સ્નાઇપરનું નામ પણ સામે નહોતું આવવા દીધું, પણ જેમ જેમ સમય વીતતો ગયો નામ સામે આવી જ ગયું. તે બંદૂકબાજ વલી જ હતો, જેને પોતાની એક ગોળીથી એક ખતરનાક આતંકવાદીને પોતાની બંદૂકથી નિશાન બનાવ્યો હતો. વલી અને તે આતંકી વચ્ચે 3.5 કિલોમીટરનું અંતર હતું, જેને વલીએ પોતાની મેકમિલન ટેક 50 સ્નાઇપર રાઇફલથી માત્ર 10 સેકન્ડમાં ઠાર કર્યો હતો. સ્નાઇપર ક્યારેક રૂમની અંદરથી, ક્યારેક દિવાલની અંદરના એક બાકોરામાંથી પોતાના શિકાર પર કલાકો સુધી નજર રાખતા હોય છે. પછી જેવો તેમનો શિકાર તેમની બંદૂકની રેન્જમાં આવે છે, તેવી બંદૂકની ટ્રિગર દબાવે છે અને તેમનો દુશ્મન પળવારમાં ઠાર થઈ જાય છે. હવે સવાલ તે છે કે વલી યુક્રેનમાં શું કરી રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ દુનિયાભરના લડવૈયાઓ અને સૈનિકોને આમંત્રણ આપ્યું હતું કે તેઓ રશિયા વિરુદ્ધ યુક્રેનના પક્ષે યુદ્ધમાં લડે. ઝેલેન્સ્કીના આમંત્રણને વલીએ પણ સાંભળ્યું, ત્યારબાદ તે ખુદને રોકી ન શક્યા, પછી યુક્રેનની મદદનો નિર્ણય કર્યો. Them because they want to be free, basically. It's as simple as that. Because there are people here that are being bombarded just because they want to be European, basically, and not Russian. જો કે વલીની પત્નીને તે પસંદ નથી કે તે યુદ્ધનો ભાગ બને, છતાં પણ પોતાના ખોફને લઈ દુશ્મનોમાં જાણીતા વલી પુતિનને પોતાનો દુશ્મન નંબર વન માનીને રશિયાની સેના વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઉતરી ચૂક્યો છે. ઝેલેન્સ્કીની મદદે સ્નાઇપર, કેનેડાની JTF-2 ટીમનો સૈનિક, કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ, સ્પેશિયલ ઓપરેશન માટે 2 વાર અફઘાનિસ્તાન ગયા, વર્ષ 2015માં આઈએસઆઈએસ પર કહેર વર્તાવ્યો, એક આતંકવાદીને 3,540 મીટર દૂરથી ઠાર કર્યો, એક સ્નાઇપર 7-10 લોકોને જ મારી શકે છે. વલીએ એક દિવસમાં 40 લોકોને નિશાન બનાવ્યા છે. આમ તો દુનિયાના જાણીતા સ્નાઇપર દુનિયા સામે આવતા નથી, પણ વલીને કોઈ ફરક નથી પડતો. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ વિદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નીચા બેંક ઉકડિયા